સલામ અલેકુમ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈ સ્કૂલની એજ્યુકેશન ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 3ની ચર્ચા કરી રહ્યા છીએ, માનવ વિકાસ. એમાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા અંગે આપણે સમજ કેળવી. કારણ કે આપણે માનવ વિકાસને જો સમજવો હોય તો આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની સમજ મેળવવી પડે. આપણે જોયું તે પ્રમાણે કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. એ જ રીતે વિકાસની વાત કરીએ તો વિકાસ એ વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન, એટલે શારીરિક પાસા સિવાયના જે પાસાઓમાં પરિવર્તન આવે છે, જે ફેરફારો આવે છે, એને વૃદ્ધિ કે વિકાસ કહેવામાં આવે છે. ત્યારે પરિપક્વતાની જો આપણે વાત કરીએ તો પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. બરાબર, આ 3 ના મહત્વના મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરીશું વિકાસની પ્રક્રિયા વિશે, કે જ્યાં વિકાસને તો આપણે સમજી ગયા કે ભાઈ વિકાસ શું છે. બરાબર, કે શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં ફેરફાર, પરિવર્તન. પર આ જે વિકાસની પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ રીતે થાય છે તો એની સમજણ આપણે મેળવીશું. આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિકાસની પ્રક્રિયા વિશે. વિદ્યાર્થી મિત્રો, વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ એક લિમિટેડ સમય હોય છે વૃદ્ધિનો, અને એ સમયમાં પછી અટકી જાય છે. 18 થી 21 વર્ષના સમયગાળામાં એ બંધ, પછી વૃદ્ધિ થતી નથી. પણ વિકાસ જે છે એ વિકાસ સતત ચાલ્યા કરે છે. આ જીવન ચાલતી પ્રક્રિયા છે વિકાસ. વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે. બરાબર, વિકાસ ક્યારે થશે? જ્યારે વૃદ્ધિ થઈ હશે. જો વૃદ્ધિ નહીં થાય તો વિકાસ શક્ય નથી. બરાબર, જે રીતે આપણે જોઈએ કે ભાઈ આપણે એક વર્ષના બાળકને લખતા શીખવાડી શકતા નથી, શીખી શકતું નથી. શા માટે? કારણ કે એનો વિકાસ એ કક્ષાનો હજુ થયો નથી, એની વૃદ્ધિ થઈ નથી. કારણ કે વૃદ્ધિ થાય 5 વર્ષે બાળક બરાબર પેન પકડતા શીખે, સમજતા શીખે, વૃદ્ધિ એને બરાબર બરાબર વૃદ્ધિ થાય ત્યાર પછી 2, 3, 4, 5 વર્ષે બાળક લખતા શીખે છે હાથમાં પગ. એટલે આપણે કહી શકીએ કે વૃદ્ધિની પીઠ પર વિકાસની સવારી છે. બરાબર, વૃદ્ધિની પીઠ પર વિકાસની સવારી છે. જે રીતે ઘોડે સવારી કરે, બરાબર, ઘોડો હોય તો સવારી થાય, બાકી એમ ચાલતા ચાલતો માણસ એમ કહી શકે હું ઘોડે સવારી કરી રહ્યો છું. ઘોડે સવારી માટે જેમ રીતે ઘોડો કમ્પલસરી છે, એ જ રીતે વૃદ્ધિ એ કમ્પલસરી છે, ફરજિયાત છે વિકાસ માટે. તો વૃદ્ધિની પીઠ પર વિકાસની સવારી હોય છે. વિકાસ એ એક સંકુલ બાબત છે, જટિલ બાબત છે. શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી વિકાસ થાય છે. શારીરિક અને માનસિક ફેરફારો આપણા શરીરમાં જે થાય છે અને એ ફેરફારોના સંયોજનથી વિકાસ થાય છે. વિકાસમાં સમગ્રતા છે, તે સમગ્ર પરિવર્તન સૂચવે છે. વિકાસમાં સમગ્રતા છે એટલે વિકાસને આપણે ટુકડામાં જોઈ શકતા નથી, પછી સમગ્ર વર્તનમાં આપણને દેખાઈ આવે છે વિકાસ. અને વિકાસ એ પરિવર્તન સૂચવે છે કે બાળક પહેલાં બડબડાટ કરે, પછી એક શબ્દ બોલી શકે, ત્યાર પછી આખી લાઈન બોલતું થાય છે. બરાબર, એટલે પરિવર્તન, વિકાસ એ પરિવર્તન સૂચવે છે. વિકાસને વર્તનના સંદર્ભમાં અનુભવી શકાય છે. બરાબર, વિકાસ કોઈ બાળકનો વિકાસ થયો છે કે નથી થયો એના વર્તનના આધારે આપણે નક્કી કરી શકીએ. જો કોઈ બાળકનો વિકાસ એની વૃદ્ધિ પ્રમાણે, એની ઉંમર પ્રમાણે ન થયો હોય તો આપણે કહીએ છીએ કે એનો માનસિક વિકાસ બરાબર થયો નથી, એને આપણે ગાંડો કહીએ છીએ. બરાબર, એબનોર્મલ મનોવિજ્ઞાનની ભાષામાં મનોદુર્બર આપણે એને કહીએ છીએ. બરાબર, ડિઝેબલ ચાઇલ્ડ જે હોય છે એ એમનો વિકાસ થયો હોતો નથી, એમનો વિકાસ રૂંધાઈ ગયો હોય છે, એટલે એમના વર્તન એ પ્રકારના હોય છે. બરાબર, એટલે વર્તન વિકાસ જે છે એ આપણે વર્તનના સંદર્ભમાં એને અનુભવી શકાય છે. વિકાસનું પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી, પરોક્ષ માપન થઈ શકે છે. બરાબર, વિકાસને પરોક્ષ પ્રત્યક્ષ રીતે માપી ન શકાય, એને પરોક્ષ રીતે એટલે કે વર્તનમાં તમે જોઈ શકો, અને વર્તન વ્યક્તિના, બે વ્યક્તિના વર્તન જોઈને તમે નક્કી કરી શકો છો કે બેમાંથી કઈ વ્યક્તિનો વિકાસ સારો થયો છે. બરાબર, એટલે એને પરોક્ષ રીતે માપન કરી શકાય છે, પ્રત્યક્ષ રીતે માપી શકાતું નથી.
વારસો અને વાતાવરણ વિકાસ પર અસર કરે છે. બરાબર, વારસો જે આપણા માતા પિતા તરફથી આપણને મળે છે એ વારસો અને આપણી આજુબાજુનું વાતાવરણ, આપણે જ્યાં રહીએ છીએ, જે વિસ્તારમાં રહીએ છીએ, એ આપણા વિકાસ પર અસર કરે છે. વિકાસ એ પૂર્ણતા પરિપક્વતા તરફની ગતિ છે. બરાબર, વિકાસ શું છે? પરિપક્વતાના પથ ઉપર આગળ વધવાની એક ગતિ છે. બરાબર, વિકાસ થાય તો વ્યક્તિ પરિપક્વ બને. બાકી 18 વર્ષનો 21 વર્ષનો થાય પણ એનો વિકાસ ન થતો હોય, એનો વિકાસ રૂંધાઈ ગયો હોય તો તે વ્યક્તિ પરિપક્વ બની શકશે નહીં. આગળ આપણે વાત કરીએ તો વિકાસ એ માત્ર શારીરિક ઘટના નથી, માનસિક વ્યાપાર દ્વારા ક્રિયાશીલ ઇચ્છિત વર્તન કરવાની શક્તિ છે. વિકાસ એ માત્ર શારીરિક ઘટના નથી કે ભાઈ એના વર્તનમાં આપણે અનુભવી શકીએ, પણ માનસિક વ્યાપારો જે આપણા જે પ્રક્રિયાઓ થાય છે અને એના આધારે જે ક્રિયાશીલ ઇચ્છિત વર્તન કરવાની શક્તિઓ આપણી અંદર આવે છે, આપણે મનમાં આવે એ પ્રમાણેનું જે વર્તન કરી શકીએ છીએ, બરાબર, તે છે વિકાસ. આ રીતે વિકાસ એ વ્યક્તિમાં થતું પરિવર્તન છે. વિકાસ એ સંકુલ બાબત છે, કારણ કે જીવિત શરીરમાં અમુક અંતિમ પરિસ્થિતિ પ્રતિ સતત થયા કરતું પરિવર્તન છે. વિકાસ એક સંકુલ બાબત છે, કારણ કે જીવિત માણસમાં થાય છે. બરાબર, હવે આપણે વાત કરીશું વિકાસને અસર કરતા પરિબળો વિશે. વિકાસની પ્રક્રિયા કેવી છે? સતત આજીવન ચાલતી પ્રક્રિયા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખશો. હવે આપણે વાત કરીશું વિકાસને અસર કરતા પરિબળો. માતા ગર્ભધારણ કરે ત્યાંથી શરૂ કરીને બાળકનો જન્મ થાય, તે મોટું થાય, જુવાન થાય, વૃદ્ધ થાય અને મૃત્યુ પામે ત્યાં સુધી વ્યક્તિનો સતત વિકાસ થતો રહે છે. બરાબર, એટલે આજીવન વિકાસની પ્રક્રિયા છે, ચાલ્યા કરે છે. ક્યાંથી વિકાસની શરૂઆત થાય છે? કે બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યાંથી વિકાસની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા છે, નેચરલ પ્રક્રિયા છે. વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. વિકાસની પ્રક્રિયામાં દરેક બાબત, દરેક વ્યક્તિમાં ભિન્નતા તમને જોવા મળે, અને એ જે ભિન્નતાનું કારણ જે છે એ કારણ વારસો અને પર્યાવરણ. જે ભિન્નતા આવે છે, બે સગા ભાઈઓ હોય એમના વિકાસમાં પણ, એમને બે ભાઈઓના નેચરમાં ને બધામાં તમે જોશો કે તમને તફાવત જોવા મળશે, ફેરફાર જોવા મળશે. વારસો ગર્ભધારણ સમયે મળે છે, તો જે આ વિકાસ ઉપર અસર કરે છે, જે આપણી જે વારસો અને વાતાવરણ જે વ્યક્તિગત ભિન્નતાનું કારણ બને છે, એ વારસો આપણને ક્યાંથી મળે છે? વારસો બાળક માતાના પેટમાં જ્યારે ગર્ભાધાન થાય છે ત્યારે ગર્ભાધાન સમયે જ બાળકને માતા પિતાનો વારસો મળી જાય છે. માતાના ગર્ભમાં જ, માતાના ગર્ભમાં જ બાળકને વારસો મળે છે. વ્યક્તિના જીવનથી મૃત્યુ પર્યંત પર્યાવરણની અસર ચાલુ રહે છે. બરાબર, જ્યારે બાળકનો જન્મ થઈ જાય ત્યાર પછી પર્યાવરણની અસર એના ઉપર શરૂ થાય છે, અને વ્યક્તિ જ્યાં મૃત્યુ પામે છે ત્યાં સુધી આ પર્યાવરણની અસરો એને થયા કરે છે. સમાજમાં આપણને કોઈ પણ બી વ્યક્તિ એક સરખી જોવા મળતી નથી. તમે જુઓ આજુબાજુના વાતાવરણમાં, સમાજમાં તમને કોઈ પણ વ્યક્તિ એક સરખી નહીં જોવા મળે. બરાબર, એમાં તફાવત હોય છે. પછી ભલેને એ એક દર જોડિયા બાળકો કેમ ન હોય, એક દર જોડિયા બાળક, જોડિયા ટ્વિન્સ બેબી થાય છે, તમે જુઓ છો એમનો દેખાવ પણ એક સરખો હોય છે. બરાબર, પણ એમાં પણ તમને બંને જે બાળકો હોય છે, એક દર જોડિયા બાળકો, એમાં તફાવત જોવા મળશે, બંને સરખા જોવા મળશે નહીં. શારીરિક રીતે સરખા દેખાતા જોડિયા બાળકોમાં પણ સ્વભાવ, એમનો સ્વભાવ અલગ અલગ હોય છે, વિચારણા, એનું થિંકિંગ અલગ, વિચારણા અલગ હોય છે, આવેગો એક માનો કે એકદમ ઠંડો હોય, બીજો ગરમ. બરાબર, તમે જુડવા મૂવી જોયું છે સલમાન ખાનનું, અને એ જુડવાનું અત્યારે પેલું નવા હીરો નામ વરુણ ધવનનું પર બન્યું છે, એમાં તમે જોશો કે બે જોડિયા બતાવે છે એમને ડબલ રોલમાં, તો એક એકદમ ડરપોક જેવો હોય છે, ઢીલો આપણે ને આપણી ભાષામાં કહી શકીએ, અને એકદમ બહાદુર બીજાને બતાવવામાં આવે છે. બરાબર,
તો આવેગની બાબતમાં પણ તફાવત, વિચારણામાં, સ્વભાવમાં, દરેક બાબતમાં જોડિયા બાળકો હોય તો પણ એમાં તફાવત જોવા મળે છે. બંનેમાં સરખી બાબતો હોતી નથી. વ્યક્તિને વારસામાં રંગ રૂપ, માતા પિતા તરફથી જે વારસો મળે છે એમાં રંગ રૂપ, એટલે બાળકના રંગ અને રૂપ, એનો માતા પિતા તરફથી જે વારસો મળે છે એ એના ઉપર આધાર રાખે છે. એનો રંગરૂપ, એનો બાંડો, એની એનું શરીરનું જે સ્ટ્રક્ચર છે, બરાબર, ઊંચાઈ, એની હાઈટ કેટલી થશે, માતા પિતા જેટલી લગભગ બધાની હાઈટ હોય છે, આંખો અને વાળનો રંગ, બરાબર, બાળકના આંખ અને એના વાળનો રંગ પણ એના માતા પિતાને મળતો આવે છે, બરાબર. વારસામાં મળેલા લક્ષણોનો વિકાસ તેને મળતા પર્યાવરણ પર આધારિત છે. ગર્ભધન સમયે માતા તરફથી એના અને માતા પિતાના વારસો તો મળી જાય છે બાળકને, પણ એ જે વારસોમાં જે લક્ષણો મળેલા છે એ લક્ષણોના વિકાસનો આધાર કોના ઉપર રહેલો છે, એના પર્યાવરણ ઉપર. માનો કે કોઈ સાયન્ટિસ્ટનું અથવા તો કોઈ શિક્ષકનું બાળક છે, બરાબર, તો એને પર્યાવરણ એવું મળશે તો એ બાળક સારો અભ્યાસ કરી શકશે. પણ માનો કે ઝૂંપડપટ્ટીમાં યા તો કોઈ એવી જગ્યા રહે છે તો એ જગ્યા ઉપર એ પર્યાવરણની અસર એની એવી થશે, બાળક ભલે હોશિયાર હશે પણ આજુબાજુના પર્યાવરણના કારણે એ બાળક અભ્યાસ વ્યવસ્થિત કરી શકશે નહીં, અને જે ઝૂંપડપટ્ટીના જે બાળકો છે એમના જેવો જ એ પણ બની જશે. એટલે વિકાસને અસર કરતા મુખ્ય પરિબળો બે, વારસો અને પર્યાવરણ, બરાબર. એટલે બાળક જે છે, બાળક ભલે હોશિયાર હોય, આમ વારસામાં એને એના માતા પિતા તરફથી એવી બૌદ્ધિક શક્તિઓ મળી હોય, પરંતુ આજુબાજુનું જે વાતાવરણ છે એના કારણે બાળકનો વિકાસ બરાબર થશે નહીં, બરાબર, અને અભ્યાસ પણ નહીં કરી શકે અને એનું પર્યાવરણને આ રીતે આપણને અસર કરતું હોય છે. એટલે જેવું એટમોસ્ફિયર આપણને મળે, એન્વાયરમેન્ટ આપણી આજુબાજુનું જેવું મળતું હોય છે એવું બાળક બને છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસની પ્રક્રિયાની આજે આપણે ચર્ચા કરી, આશા છે તમને સમજાઈ ગયું હશે. હવે પછીના વિડીયોમાં આપણે જે વિકાસને અસર કરતા પરિબળો છે, વારસો અને પર્યાવરણ, એની ચર્ચા કરીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ.